મને એમ આવતા સંદેશ પેપર આવે છે, પેપર ની અંદર પ્લેમ્પલેટ આવી, એમાં આ વસ્તુ મેં વાંચી અને પછી મેં વિચાર્યું કે મેં તો ચાલો મારી પાસે ગાડી છે તમે તો આ એન્જિન કાર બનાવવાનું કરાવું એટલે હું તમારી પાસે આવ્યો અને તમારી પાસે આવ્યા પછી ગાડીની પ્રોસિજર કરી પછી હાઈવે પર રાઉન્ડ માર્યો. તમારા શું ફરક લાગ્યો પહેલા અને પછી લાગ્યા મને? હા, પહેલા ગાડી થોડી વાઇબ્રેટ હતી અને એક્સિડન્ટ આપવાથી થોડી દબાતી જૂની ગાડીના હિસાબે, પણ હવે પછી આ પ્રોસિજર કર્યા પછી ગાડી દબાતી નથી. એક્સિડન્ટ આપવા તરત ગાડી પિકઅપમાં ફરક પડે અને 120 સુધી ગાડી ચલાવી, ગાડીમાં ની કોઈ વાઇબ્રેટ છે નહીં, કોઈ આજકાલ કોઈ જાતનો પ્રોબ્લેમ ચલાવી. એન્જિનના વાઇબ્રેશનમાં કઈ તમને ફરક લાગ્યો? હા, ફરક આટલો લાગ્યો કે વાઇબ્રેશન બિલકુલ બની. હા, એટલે ગાડીની ઓરિજિનલ જે પહેલાં ચાલતી હતી મેં લીધેલી હતી, હવે ચાલતી હતી. મને એવું લાગે છે કે એવરેજ આવશે, ગાડીનો પિકઅપ અને જે ખુલ્લી ગાડી ચાલે અને એન્જિનનો અવાજ માટે ગાડી રેસ ફટાફટ થાય એટલે મને એવું લાગે છે કે હવે ગાડી દબાતી હતી એ દબાતી નથી એટલે એવરેજ મળશે. એન્જિન કાર્બન ક્લિનિંગ વિશે તમે બીજાને શું કહેવા માંગશો? ચોક્કસ, આ જે મેં તમને વિગત બતાવી એ સાચું જ કહેવાનું, એમાં ખોટું કઈ હતું છે નહીં. બીજા માટે શું સંદેશ? બીજા મારા જે મિત્રો છે એમની પાસે જે બધી ગાડીઓ છે એમને તો આ વસ્તુ જણાવીશ, અથવા હું એમને એમ કહીશ કે ભાઈ તમારી ગાડી મૂકી આ ગાડી એક દિવસ વાપરો, બરાબર ફરક લાગે કે નહીં? કારણ કે આ ગાડી તો 12 વર્ષ જૂની થઈ ગઈ, 11-12 વર્ષ થઈ ગઈ, બરાબર આ કરાવી એટલે મારા સેન્ટરની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના,